અંકલેશ્વર રેલવે સ્ટેશન ખાતે નવજીવન એક્સપ્રેસના એસી કોચમાં ત્રણ બેગમાંથી ગાંજાનો વિપુલ જથ્થો મળી આવ્યો હતો. અંકલેશ્વરની સ્ટેશને ટ્રેન બી પાંચ કોચમાંથી બિનવાસી રૂપિયા 92,000ની 9 કિલોનો ગાંજો મળી આવ્યો હતો. દક્ષિણ ભારતની ટ્રેનમાં નશીલા પદાર્થોની હેરફેર કેરિયર દ્વારા વર્ષોથી કરવામાં આવે છે. ભરૂચ અને અંકલેશ્વર સ્ટેશન પરથી પૂરી પશ્ચિમ બંગાળ તેમજ સાઉથમાંથી આવતી ટ્રેનમાંથી કેટલીક વખત જનરલ કોચમાંથી ગાંજાનો જથ્થો મળી આવ્યો છે. જોકે માદક પદાર્થના કેરિયર પણ હવે હાઈટેક થયા છે હોય તેમ જોવા મળી રહ્યું છે. અંકલેશ્વર રેલવે સ્ટેશન પર નવજીવન ટ્રેન બી ફાઇવ એસી કોચમાંથી ગાંજાનો મોટો જથ્થો મળી આવ્યો છે. ભરૂચ રેલવે પોલીસને એસી કોચમાં બિનવારસી ટ્રોલી બેગ હોવાની માહિતી મળતા એક તરફ પેસેન્જરમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. પોલીસ દોડી આવી ટ્રોલી બેગને ખોલી તેમાંથી 9 કિલો અને 204 ગ્રામ ગાંજો મળી આવ્યો હતો. એફએસએલને બોલાવી રેલવે પોલીસે રૂપિયા 92,000ની કિંમતનો ગાંજો કબજે લઈ વધુ તપાસ પીએસઆઈ એફએ પગરી એ હાથ ધરી છે. સામાન્ય રીતે કેરિયર ટ્રેનોમાં અત્યાર સુધી પૂરી નવજીવન હાવડા સહિતની સાઉથની ટ્રેનોના જનરલ કોચમાં નશીલા પદાર્થની હેરાફેરી કરતા અત્યાર સુધી પકડાયા છે. જનરલ કોચમાં ટોયલેટ કે સીટ નીચે કોથરામાં ગાંજાનો જથ્થો મૂકી કેરિયર આસપાસ રહેતા હોય છે. જેઓ ચેકિંગમાં આરપીએફ કે જીઆરપીને જોઈ આસાનીથી ફરાર થઈ જતા હતા, જેમાં ગાંજાનો જથ્થો પકડી જતો હતો પણ કેરિયર ફરાર થઈ જતા હતા. પહેલી વખત અંકલેશ્વર રેલવે સ્ટેશન પ્લેટફોર્મ નંબર 1 ઉપર આવીને ઉભેલી નવજીવન ટ્રેન એસી કોચમાં તે પણ ટ્રાવેલ ટ્રોલી બેગમાં મોટા પ્રમાણમાં ગાંજાની હેરાફેરી ઝડપાઈ છે.